પલસાણા તાલુકાના કરણ ગામે હાઈવે ને અડીને આઝાદ કાર્ટિંગ નામની દુકાન આવેલી છે. બપોરના સમયે સાધુના વેશમાં બે ઈસમો આવ્યા હતા. દરમિયાન દુકાનમાં એક કારીગર એકલો બેઠો હતો. બંને ઈસમોએ દક્ષિણા માંગવાના બહાને દુકાનમાં પ્રવેશ્યા. દુકાનમાં કારીગરે 100 રૂપિયા આપ્યા, પરંતુ ઠગ સાધુઓએ 15,000ની માંગ કરી. તંત્ર મંત્ર કરવાની બીક પણ બતાવી. ગભરાઈ ગયેલા કારીગરે દુકાનમાં મૂકેલા 15,000 જેટલી રકમ આપી દીધી. બંને ઠગ સાધુઓને પૈસા મળી જતાં ત્વરિત પોતાની કારમાં કડોદરા તરફ ભાગી છૂટ્યા. કારીગરે દુકાન માલિકને જાણ કરતાં કારનો પીછો કરાયો અને ચલથાણ નજીક લોકોએ એકઠા થઈને કારને ઝડપી લીધી અને બંને ઠગ સાધુઓએ પકડીને કડોદરા GIDC પોલીસને સોંપી દેવામાં આવ્યા. કાર્ટિંગની દુકાનમાં ઠગ સાધુઓની કરતૂત દુકાનમાં લગાવેલા CCTVમાં પણ કેદ થઈ છે. જો કે સમગ્ર મામલો દુકાન માલિકે કડોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. કોરણ ગામ છે, બોલેશ્વર ગામ. અહીંયા મેં ઓફિસ પર કામ કર્યું. જી, શું બનાવ બનવા પામ્યો હતો આપણી સાથે અને કેવી રીતે બન્યો? બે બાબા આવેલા હતા વેગનર ગાડી લઈને. એક બાબા અંદર આવેલા, એણે મને કહ્યું આવી રીતે દક્ષિણા આપ્યો. 100 રૂપિયા આપ્યા દક્ષિણા. એટલે મારા પાસે બીજા પૈસા જોયા. એટલે મને કહ્યું કે બધા પૈસા આપી દઈને તમારીને તને હોસ્પિટલે પહોંચાડી દેવા. બે ગભરાઈ ગયા એટલે મારા પૈસા આપી દીધા. કેટલા પૈસા આપ્યા? 15,000 રૂપિયા. અને ઘટના બાદ તમે શું કર્યું અને તેઓ કેવી ભાષાઓ બોલતા હતા અને તેઓની કોઈ ઓળખાણ કે તેઓના નામ પર જણાવ્યા હતા? નામ તો નહીં જણાવ્યા, પણ કિશોરભાઈ ચૌધરીને ઓળખાણ આપતા હતા. જી, ઘટના બાદ તમે શું કર્યું? ઘટના પર એ લોકોને મેં પૈસા દીધા. મેં તરત જ મારા સેટને ફોન કર્યો. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ પલસાણા.